ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમે બધા મારી રાહ જોતા હતા ને? હું પણ તમારી રાહ જોતી હતી. તમને પ્રવૃત્તિ કરવી ગમે છે ને? મને તો ખૂબ ગમે છે. ચાલો તો બાળકો, આજે આપણે પ્રવૃત્તિ કરીએ. બાળકો, મને કહો જોઈએ આ શું છે? ક્લાસ છે. હવે આ ક્લાસમાં હું કશું નાખું છું, તમારે ધ્યાનથી જોવાનું છે. બાળકો, આ શું છે? શરબત છે. તો મને કહો જોઈએ કયા ગ્લાસમાં ઓછું શરબત છે અને કયા ગ્લાસમાં ઓછું શરબત છે? વેરી ગુડ. આ ગ્લાસમાં વધુ શરબત છે અને આ ગ્લાસમાં ઓછું શરબત છે. બાળકો, આ શું છે? ચાટની ડાળખી. તો મને કહો જોઈએ કઈ ડાળખીના પાન વધુ છે? સરસ. આ ડાળખીના પાન વધુ છે, જ્યારે આ ડાળખીના પાન ઓછા છે. બાળકો, આ શું છે? ચીકુ છે. તો મને કહો જોઈએ કઈ ડિશમાં ચીકુ વધુ છે અને કઈ ડિશમાં ચીકુ ઓછા છે? વેરી ગુડ. આ ડિશમાં ચીકુ વધુ છે, જ્યારે આ ડિશમાં ચીકુ ઓછા છે. આપણે ચિત્ર દ્વારા સમજીએ. અહીં જુઓ તો પહેલા બોક્સમાં 1, 2, 3, 4, 5 કેટલા ફૂલ છે? 5. હવે બીજા બોક્સમાં જોઈએ, 1, 2, 3 કેટલા પતંગિયા છે? 3. તો મને કહો જોઈએ ફૂલ વધુ છે કે પતંગિયા વધુ છે? ફૂલ. વેરી ગુડ. તો અહીં આપણે ખડાની નિશાની કરીશું. બીજું ઉદાહરણ જોઈએ. અહીં જુઓ, 1, 2, 3, 4, 5, 6 કેટલા પાન છે? 6 પાન. બીજું ચિત્ર જોઈએ, 1, 2, 3, 4 કેટલા સફરજન છે? 4. તો મને કહો જોઈએ પાન વધુ કે સફરજન વધુ? પાન. ખૂબ સરસ. તો અહીં આપણે ખડું કરીએ. આપણે વધુ પર ખડાની નિશાની કરતા શીખી ગયા ને? તો હવે આપણે ઓછા પર ખડાની નિશાની કરતા શીખીએ. આ ખાનામાં 1, 2, 3, 4 ચાર પતંગ છે. અરે, બાજુના ખાનામાં 1 અને 2 ફીરકી છે. તો મને કહો જોઈએ પતંગ ઓછા કે ફીરકી ઓછી? ફીરકી. અરે વાહ. તો અહીં આપણે ખડાની નિશાની કરીશું. આજ રીતે આપણે બીજા ઉદાહરણ જોઈએ. મને કહો જોઈએ આ ખાનામાં કેટલા તારા છે? 1, 2, 3 કેટલા તારા છે? 3. અને બાજુના ચિત્રમાં 1, 2, 3, 4, 5, 6, 7 ચાવી છે. તો મને કહો જોઈએ તારા ઓછા કે ચાવી ઓછી? તારા. ખૂબ સરસ. તો અહીં ખડાની નિશાની કરીશું. જોડો બાળકો, આ બાજુ બધી વસ્તુઓ છે અને એની સામે ગોળ મીંડા છે. આ બાજુની વસ્તુઓ આપણે ગણીશું અને એની સામેના મીંડા સાથે જોડીશું. તો પહેલા ખાનામાં 1 અને 2 વસ્તુઓ છે. તો આપણે સામેના ખાનામાં ગોળ મીંડા જોઈશું. પહેલા ખાનામાં જોઈએ તો 1, 2, 3, 4, 5 મીંડા છે. પણ અહીં તો 2 જ વસ્તુઓ છે, એટલે આપણે બીજા ખાનામાં મીંડા જોઈએ. 1, 2. તો પહેલા ખાનાને આપણે બીજા ખાના સાથે જોડીશું. બાળકો, આ બીજા ખાનામાં શું છે? જંગલી પ્રાણીઓ છે. ચાલો આપણે ગણીએ જોઈએ કેટલા પ્રાણીઓ છે. 1, 2,
ત્રણ ચાર પાંચ પ્રાણીઓ છે. હવે આપણે સામેના ખાનાના ગોળ મીંડા ગણીએ. તો સૌથી પહેલા ખાનામાં આપણે મીંડા ગણીશું. એક બે ત્રણ ચાર પાંચ મીંડા. તો આ પાંચ પ્રાણીઓને આપણે સામેના ખાનામાં જોડીશું. ત્રીજા ખાનામાં એક મારા છે. બાળકો, હવે સામેના ખાનામાં ધ્યાનથી જોવો જોઈએ. કયા ખાનામાં ગોળ એક મીંડું છે? ચોથા ખાનામાં. તો આપણે ત્રીજા નંબરના ખાનાને ચોથા નંબરના ખાના સાથે જોડીશું. બાળકો, ચોથા નંબરના ખાનામાં હાથનો પંજા છે. ચાલો આપણે ગણીએ જોઈએ કેટલા હાથના પંજા છે. એક બે ત્રણ ચાર પાંચ છ પંજા છે. હવે આપણે સામેના ખાનામાં જોઈશું કેટલા ગોળ મીંડા છે. તમને જોતા ખ્યાલ આવી જ ગયો હશે કે એક જ ખાનું બાકી રહ્યું છે. ચાલો આપણે ગણી જોઈએ કેટલા મીંડા છે. એક બે ત્રણ ચાર પાંચ છ. તો હાથના પંજાને આપણે ત્રીજા નંબરના છ ગોળ મીંડા સાથે જોડીએ. બાળકો, હવે આપણે પેન્સિલ અને ફૂટપટ્ટી વડે ગણીએ અને જોડીએ. બાળકો, અહીં કેટલી બેગ છે? ત્રણ બેગ છે. ત્રણ બેગને ત્રણ મીંડા સાથે જોડેલી છે. હવે આપણે પહેલું ચિત્ર જોઈએ. તો પહેલાં ચિત્રમાં કેટલી બરણી છે? એક બે બરણી છે. હવે આ બે બરણીને આપણે બે મીંડા સાથે જોડીએ. તો બાળકો ધ્યાનથી જુઓ, કયા ખાનામાં બે મીંડા છે? આ રહ્યા. તો બે બરણીને આપણે બે મીંડા સાથે જોડીએ. બાળકો, બીજા ચિત્રમાં કેટલી મકાઈ છે? એક બે ત્રણ ચાર મકાઈ છે. હવે આપણે સામેના ખાનામાં ચાર ગોળ મીંડા જોઈએ. આ રહ્યા. એક બે ત્રણ ચાર. તો ચાર મકાઈને ચાર મીંડા સાથે જોડીએ. ત્રીજા ચિત્રમાં હથોડી કેટલી છે આપણે ગણીએ. એક બે ત્રણ ચાર પાંચ છ હથોડી છે. હવે આપણે સામેના ખાનામાં જોઈએ, કયા ખાનામાં છ મીંડા હશે? આ ખાનામાં હશે? મને તો નથી લાગતો. ચાલો આગળ જોઈએ, આ ખાનામાં હશે. ચાલો ગણીએ જોઈએ. એક બે ત્રણ ચાર પાંચ છ મીંડા. છ હઠોડીને છ મીંડા સાથે જોડીએ. હવે સફરજન ગણીએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત સફરજન છે. હવે કયું ખાનું બાકી રહ્યું બાળકો? આ ખાનું બાકી રહ્યું. ચાલો આપણે મીંડા ગણીએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત. તો સાત સફરજને સાત ગોળ મીંડા સાથે જોડીએ. આવી પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે. આ પ્રવૃત્તિમાં તમારે વસ્તુ ગણવાની છે અને જોડવાની છે. કરશો ને? આવજો. બાય બાય.